એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 8ના ગણિત વિષયમાં ચોથા યુનિટનો અભ્યાસ કરશું, જેનું નામ છે સાદા સમીકરણ. ધોરણ 7ના ચોથા યુનિટનો હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 4.1 થી. તો તેમાં આપણે શરૂઆતથી જોઈએ છીએ કે સૌપ્રથમ તો આપણે પહેલો દાખલો શું આપેલો છે, તો કે સમીકરણ આપેલું છે, એની કિંમત આપેલી છે, એટલે x બરાબર કેટલા લેવાના તે આપેલું છે. ત્યાર પછી આ ખાનું આપણને ટેક્સ્ટબુકમાં આપેલું નથી, પરંતુ ગણતરી માટે છે એ આ ખાનું મેં દોરેલું છે. ત્યાર પછી આપણને ત્રીજું ખાનું ટેક્સ્ટબુકમાં એવું આપેલું છે કે સમીકરણનું સમાધાન થાય છે, જો થતું હોય તો હા લખવાનું, નહીતર ના લખવાનું, બરાબર. હવે સૌ પ્રથમ તો આપણે બધાને ખ્યાલ છે કે આ સમીકરણ આપેલું છે, જે એબીસીડીના કોઈ પણ અક્ષર હોય તો તેને ચલ કહેવામાં આવે છે. આ ચલ છે જ્યારે આ અચલ પદ છે, બરાબર. તો હવે x વત્તા 3 બરાબર 0 આપેલા છે અને કિંમત આપેલી છે કે x બરાબર કેટલા લેવાના છે, 3 લેવાના છે. જો x બરાબર 3 લેશું આ સમીકરણમાં, ત્યારબાદ બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ જો સરખો જવાબ મળે તો સમાધાન થાય છે સમીકરણનું, તો હા લખવાનું, નહીતર ના લખવાનું. શરૂઆત કરીએ આપણે પહેલા દાખલાથી. તો x વત્તા 3 બરાબર 0, તો x બરાબર 3 કિંમત આપેલી છે, એટલે કે આ સમીકરણની અંદર x આપેલો છે ત્યાં 3 કિંમત મૂકવાની થશે. આપણે સીધું જ આમાં 3 કિંમત મૂકી દઈએ છીએ, એટલે x ની જગ્યાએ શું મૂકવાનું છે, 3. હવે આખું સમીકરણ લખશો તો પણ ચાલે, પહેલા x વત્તા 3 બરાબર 0, x ની જગ્યાએ શું કિંમત મૂકવાની છે, 3. તો જ્યાં x આપણો દેખાય છે ત્યાં શું મૂકવાનું છે, 3. 3 વત્તા 3 બરાબર 0, 3 ને 3 6, તો 6 બરાબર 0. હવે આપણે જોઈ શકીએ છીએ કે બરાબરની ડાબી બાજુ અને આ જમણી બાજુ, બરાબરની ડાબી બાજુ 6 છે જ્યારે જમણી બાજુ 0 જવાબ આવે છે, તો બંને બાજુ સરખો જવાબ મળતો નથી, એટલા માટે સમીકરણનું સમાધાન થતું નથી, એટલે આપણે આ બોક્સની અંદર ના લખીશું. ત્યાર પછી બીજો દાખલો છે x વત્તા 3 બરાબર 0, જ્યાં x ની કિંમત કેટલી આપેલી છે, આપણને 0 આપેલી છે. હવે આપણે પહેલા તો આ સમીકરણ મૂકી દઈએ, x વત્તા 3 બરાબર 0, x ની કિંમત શું મૂકવાની છે, તો કે 0 મૂકવાની છે. તો જ્યાં x દેખાય છે ત્યાં આપણે 0 મૂકીશું, વત્તાની નિશાની 3 ના 3 બરાબર 0. હવે 0 વત્તા 3 એટલે 3, બરાબરના બરાબર 0. બરાબરની ડાબી બાજુ 3 જવાબ મળેલો છે, જ્યારે બરાબરની જમણી બાજુ 0 છે, બંને બાજુ સરખા મળતા નથી, એટલા માટે સમીકરણનું સમાધાન થતું નથી, એટલે ના લખીશું. ત્યાર પછી સમીકરણ આપેલું છે x વત્તા 3 બરાબર 0, જ્યાં x બરાબર -3 લેવાના છે. x વત્તા 3 બરાબર 0 આ સમીકરણ છે, x વત્તા 3 બરાબર 0 આ સમીકરણની અંદર આપણે x છે ત્યાં -3 મૂકવાના થશે. x છે ત્યાં -3 મૂકીએ, વત્તાની નિશાની 3 ના 3 બરાબર 0. આપણે જોઈ શકીએ છીએ, આપણે બધાને ખ્યાલ છે કે માઇનસ પ્લસ માઇનસ, એટલે કે બે અલગ અલગ નિશાની હોય તો બાદબાકી થાય, બે સરખી નિશાની હોય તો સરવાળો થાય, એવી રીતે માઇનસ પ્લસ માઇનસ એટલે 3 માંથી 3 જાય તો 0, આ બાજુ 0 બરાબરની નિશાની અને જમણી બાજુ 0. અહીંયા તમે જોઈ શકો છો કે બરાબરની ડાબી બાજુ 0 અને જમણી બાજુ 0, એટલે કે x ની કિંમત જો -3 મૂકીએ તો સમીકરણનું સમાધાન થાય છે, એટલા માટે અહીં શું લખવાનું, હા લખવાનું હશે. ત્યાર પછીનો દાખલો જોઈએ, x -7 બરાબર 1, આ સમીકરણની અંદર x ની કિંમત 7 લેવાની છે. તો પહેલા સમીકરણ લખીએ, x -7 બરાબર 1, હવે x ની જગ્યાએ આપણે શું લેવાનું છે, 7 લેવાનું છે. તો x છે અહીંયા 7 લેશું, માઇનસ ની નિશાની 7 ના 7 બરાબર 1, પ્લસ માઇનસ માઇનસ 7 માંથી 7 છે તો 0, તો અહીં શું મળે છે, 0 બરાબર નિશાની અને બરાબરની જમણી બાજુ 1 મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે બરાબરની ડાબી બાજુ 0 છે અને જમણી બાજુ 1 આપેલો છે,
तो समीकरण समाधान थतु नथी, कारण कि बराबर नी डाबी बाजू अने जमणी बाजू जो सरखो जवाब मळे तो ज समीकरण नु समाधान थाय छे। एटला माटे आमां शुं जवाब आवशे? ना। त्यार पछी जोईए आपणे x - 7 बराबर 1, ज्यां x बराबर 8 किंमत लेवानी छे। समीकरण शुं छे? x - 7 बराबर 1। હવે આમાં x છે તે આપણે 8 લેવાના છે, x બરાબર 8, એટલે x ની કિંમત આપણે 8 મૂકીશું। તો x છે ને 8 ઓછા ની નિશાની 7 ના 7 બરાબર ના બરાબર 1 ના 1। હવે પ્લસ માઇનસ માઇનસ 8 માંથી 7 જાય તો 1 જવાબ મળે, બરાબર ના બરાબર 1 ના 1। અહીં આપણે જોઈ શકીએ કે બરાબર ની ડાબી બાજુ 1 છે અને જમણી બાજુ પણ 1 છે, તો બરાબર ની ડાબી બાજુ અને જમણી બાજુ સરખા જવાબ મળે છે, તો સમીકરણ નું સમાધાન થાય છે, એટલા માટે હા જવાબ લખીશું। ત્યાર પછી છે 5x બરાબર 25, જ્યાં x ની કિંમત શું લેવાની છે? શૂન્ય લેવાની છે। 5x સમીકરણ લખીએ પહેલા, 5x બરાબર 25। હવે x ની જગ્યાએ આપણે શું લેવાનું છે? 0 લેવાનું છે, તો 5 ના 5 રહેવા દઈએ। આ 5 છે એ x સાથે ગુણાકારમાં છે, કારણ કે તેની વચ્ચે વત્તાની ઓછાની નિશાની નથી, જો છેદમાં હોય તો ભાગાકારમાં હોય, બરાબર। 5x x ની જગ્યાએ આપણે શું લેવાનું છે? 0, તો કૌંસની અંદર આપણે 0 લખીએ, બરાબર ના બરાબર અને 25 ના 25। તો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર એટલે 0 થાય, 0 બરાબર ના બરાબર 5 ગુણ્યા 0 એટલે 0 અને 25 ના 25। હવે બરાબર ની ડાબી બાજુ 0 છે અને જમણી બાજુ 25 છે, એટલે બંને બાજુ સરખા મળતા નથી, તો સમીકરણ નું સમાધાન થતું નથી। ત્યાર પછી 5x બરાબર 25, એમાં x ની કિંમત શું લેવાની છે? આપણે 5 લેવાની છે, તો પેલા સમીકરણ લખીએ 5x બરાબર 25। હવે x આપેલો છે ને ન્યા આપણે 5 લેવાનો છે, તો 5 ના 5 x આપેલો છે ત્યાં પણ 5 લેવાના, બરાબર ના બરાબર અને 25 ના 25। હવે આની સાથે ગુણાકારમાં છે, મેં પહેલાંય કીધું હતું કે આ 5 છે એની વચ્ચે કાંઈ નિશાની ન હોય તો ગુણાકારમાં હોય અને જો છેદમાં હોય તો ભાગાકારમાં હોય, તો 5 ગુણ્યા 5 પચું પચું 25, 25 ના 25 બરાબર ની નિશાની અને બરાબર ની જમણી બાજુ 25 આપેલા છે। હવે બરાબર ની ડાબી બાજુ 25 અને જમણી બાજુ 25, એટલે ડાબા બરાબર જબા છે, તો સમીકરણ નું સમાધાન થાય છે, એટલા માટે હા લખીશું। ત્યાર પછી 5x બરાબર 25, એમાં x ની કિંમત છે તે માઇનસ 5 લેવાની છે, સમીકરણ પહેલા મૂકીએ 5x બરાબર 25। હવે x ની જગ્યાએ આપણે માઇનસ 5 મૂકવાના છે, તો 5 ના 5 એમને લેવા દેશું, x છે ત્યાં મૂકવાનું છે માઇનસ 5 બરાબર ના બરાબર 25 ના 25, પચું પચું 25। પણ આપણે અગાઉ પણ શીખી ગયા છે કે એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યા એનો જો ગુણાકાર કરીએ તો એક વખત ઋણ સંખ્યા હોય તો જવાબ પણ ઋણ આવશે, પચું પચું 25, પણ કેવા 25? માઇનસ 25 બરાબર ના બરાબર, ઓલી બાજુ પણ 25 છે। હવે બરાબર ની ડાબી બાજુ માઇનસ 25 અને બરાબર ની જમણી બાજુ પ્લસ 25, તો બે સમાન થઈ શકાય? ન થઈ શકાય, એટલા માટે સમીકરણ નું સમાધાન થતું નથી। m ના છેદમાં 3 બરાબર 2, જ્યાં m બરાબર શું લેવાનું છે આપણે? માઇનસ 6। હવે m ના છેદમાં 3, છેદમાં એટલે કે m ભાગ્યા 3 આપણે કહી શકીએ, જો બાજુમાં હોય નિશાની ન હોય તો ગુણાકારમાં હોય, જેમ કે 5x છે, એમના છેદમાં છે એટલા માટે એમના ભાગાકારમાં છે એવું આપણે કહી શકીએ। હવે એમ ની જગ્યાએ આપણે માઇનસ 6 લેવાનું છે, તો પેલા સમીકરણ લખીએ એમના છેદમાં 3 બરાબર 2। હવે સમીકરણની અંદર આપણે જે એમ દેખાય ત્યાં માઇનસ 6 મૂકવાના રહેશે, માઇનસ 6, કેમ કે અહીંયા એમ છે તો એમની જગ્યાએ માઇનસ 6, એના છેદમાં 3 ના 3 બરાબર 2। હવે આપણે બધાને ખ્યાલ છે કે આ અહીંયા બરાબરની
ડાબી બાજુના પદમાં જી ભાગાકારમાં હોય એ બરાબરની જમણી બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય અને જો આ બાજુ ગુણાકારમાં હોય જમણી બાજુ જાય તો ભાગાકારમાં થઈ જાય એટલે આપણે 3 છે ક્યાં જશે ગુણાકારમાં તો આ બાજુ શું રહેશે -6 બરાબરની નિશાની 2 × 3 -6 ના -6 બરાબરની નિશાની 2 × 6 હવે બરાબરની ડાબી બાજુ -6 અને બરાબરની જમણી બાજુ +6 છે એટલા માટે ડાબા બરાબર જતા થતું નથી તો આ સમીકરણનું સમાધાન થતું નથી ત્યારબાદ આપણે 10મો દાખલો જોઈએ m ના છેદમાં 3 બરાબર 2 જ્યાં m ની કિંમત 0 આપેલી છે તો m ની જગ્યાએ આપણે શું મૂકવાનું રહેશે 0 મૂકવાનું રહેશે તો m ના છેદમાં 3 બરાબર 2 સમીકરણ આપણે લખીએ m ના છેદમાં 3 બરાબર 2 હવે m ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે 0 તો m અહીંયા છે તો 0 એના છેદમાં 3 બરાબર 2 હવે કોઈ પણ નો ગુણાકાર કે ભાગાકાર જો શૂન્ય સાથે થાય તો શૂન્ય જ જવાબ મળે એટલા માટે 0/3 બરાબર 0 બરાબર ની નિશાની બરાબર ની બાજુ 2 અહીં આપણે જોઈ શકીએ છીએ કે બરાબર ની ડાબી બાજુ શૂન્ય છે અને બરાબર ની જમણી બાજુ 2 આપેલા છે એટલે ડાબા બરાબર જવાબ થતું નથી એટલા માટે આ સમીકરણનું સમાધાન થતું નથી ત્યાર પછી 11મો દાખલો n ના છેદમાં 3 બરાબર 2 આ સમીકરણ છે m બરાબર કિંમત આપી છે -6 એટલે m ની જગ્યાએ આપણે -6 લેવાનું સમીકરણ મૂકીએ પહેલા m ના છેદમાં 3 બરાબર 2 જ્યાં m આપેલા છે અહીંયા -6 મૂકવાનું એના છેદમાં 3 બરાબર 2 હવે આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે આ આના છેદમાં છે બરાબર આ છેદમાં હોય તો કઈ બાજુ જશે અહીંયા ભાગાકારમાં છે જો બરાબર ની જમણી બાજુ જાય તો એ ગુણાકારમાં જશે એટલા માટે આ 6 છે -6 ના 6 એમને બરાબર ની નિશાની આ 2 છે તેની સાથે 3 ને ગુણાકારમાં તો હવે હું જવાબ મેળવ્યો તો કે -6 બરાબર ની નિશાની 3 × 6 બરાબર ની ડાબી બાજુ -6 અને બરાબર ની જમણી બાજુ 6 આપેલા છે તો સમીકરણનું સમાધાન થતું નથી કારણ કે ડાબી બાજુ -6 છે અને જમણી બાજુ +6 છે એટલા માટે આ દાખલો અહીંયા પૂરો ત્યારબાદ આપણે 10મો દાખલો જોઈએ જેમાં m ના છેદમાં 3 બરાબર 2 આપેલા છે અને કિંમત m બરાબર 0 આપેલી છે એટલે કે m હોય ત્યાં 0 મૂકવાનું તો પહેલા સમીકરણ લખીએ m ના છેદમાં 3 બરાબર 2 હવે જ્યાં m આપેલા છે ત્યાં શું મૂકવાનું છે આપણે 0 મૂકવાનું છે તો m ની જગ્યાએ 0 એના છેદમાં 3 બરાબર 2 હવે કોઈ પણ નો 0 સાથે ગુણાકાર અથવા તો ભાગાકાર જવાબ શું મળે 0 મળે એટલા માટે 0 ના ભાગ્યા 3 બરાબર 0 બરાબર ની નિશાની 2 બરાબર ની ડાબી બાજુ 0 છે બરાબર ની જમણી બાજુ 2 છે એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સરખી નથી એટલા માટે સમીકરણનું સમાધાન થતું નથી એટલે જવાબ ના ત્યાર પછી સમીકરણ છે m ના છેદમાં 3 બરાબર 2 જ્યાં m ની કિંમત m બરાબર 6 લેવાની છે એટલે કે m આપેલું હોય ત્યાં 6 લેવાના છે પહેલા સમીકરણ મૂકીએ m ના છેદમાં 3 બરાબર 2 જ્યાં m હોય ત્યાં શું મૂકવાના છે 6 તો અહીંયા m આપેલો છે m ની જગ્યાએ 6 છેદમાં 3 બરાબર 2 અહીં તમે 3 × 6 એમ પણ કરી શકો અને ડાબી બાજુ બરાબર ની ડાબી બાજુ જે ભાગાકારમાં હોય એને તમે ગુણાકારમાં પણ લઈ જઈ શકો છો બે રીતે હું તમને કરાવી દઉં 6/3 એટલે કે 3 × 6 એટલે જવાબ શું મળ્યો 2 બરાબર ની નિશાની અને જમણી બાજુ 2 અથવા તો આ રીતે પણ થઈ શકે 6/3 આ એમ લખું છું બરાબર 2 હવે બરાબર ની ડાબી બાજુ ભાગાકારમાં હોય તો જમણી બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય એટલા માટે 6
बराबर ने निशानी करी दईए बे ना बे अने आ भागाकार मां तो बराबर ने जमणी बाजू लई गया एटले गुणाकार मां आवी जशे 6 ना 6 बराबर 2 3 6 હવે જવાબ બે સાચા જ પડે કારણ કે 6 બરાબર 6 આવ્યા 2 બરાબર 2 આવ્યા જો તમે આ જવાબ આ રીતે કરો તો બરાબર ની ડાબી બાજુ 2 અને જમણી બાજુ પણ 2 એટલે કે ડાબા બરાબર જવાબ છે જો તમે છેદ ને બરાબર ની જમણી બાજુ લઈ જાઓ અંશ માં તો 6 બરાબર 6 મળશે એટલે કે બરાબર ની ડાબી બાજુ 6 અને જમણી બાજુ 6 એટલે બરાબર ની ડાબા બરાબર જવાબ છે બે રીતે જવાબ તમારા સાચા થાય એટલા માટે સમીકરણનું સમાધાન થાય છે એટલે હા લખવાનું